वेलकम एवरीवन। मैन्युफैक्चरिंग इंजीनियरिंग 1 के सब्जेक्ट के जो लेक्चर आपको टाइम टू टाइम भेजे जा रहे हैं, वो यूट्यूब चैनल जिसका नाम है मिटुल बारोत, उसमें आपका हार्दिक स्वागत है। मैन्युफैक्चरिंग इंजीनियरिंग 3 का जो सॉरी मैन्युफैक्चरिंग इंजीनियरिंग 1 का जो पहला चैप्टर है वो आज हमारा ओवर हो जाएगा। उसमें हमने लास्ट लेक्चर के अंदर डिस्कस किया था द फैक्टर अफेक्टिंग द पुनःस्फटिकीकरण टेम्परेचर, गुजराती और हिंदी थोड़ा मिक्स हो गया, इफेक्ट ऑफ रिक्रिस्टलाइजेशन टेम्परेचर ऑन वर्किंग ऑफ द मेटल, कि भाई धातु पे जो कार्य होते हैं उसके ऊपर रिक्रिस्टलाइजेशन टेम्परेचर का क्या असर होता है, कौन सी इफेक्ट होती है, वो हमने लास्ट लेक्चर के अंदर डिस्कस किया था। ठीक है, आगे बढ़ते आज लास्ट एक सबसे इम्पोर्टेंट टॉपिक है चैप्टर का, नाम छे नु कणोनी वृद्धि अथवा तो ग्रेन ग्रोथ। तमे जोई सको छो अहीं कणोनी वृद्धि अथवा ग्रेन ग्रोथ। तो सबसे पहले बेसिक मीनिंग समझते हैं, ग्रेन ग्रोथ कणोनी वृद्धि, कणो यानी कि इंग्लिश में उसको बोला जाता है ग्रेन। तो जैसे हम लोगों ने आगे बात किया था कि हर एक धातु के अंदर, हर एक मेटल के अंदर उसके छोटे छोटे कण होते हैं, क्लियर है। जैसे कि हम लोग लेंगे Fe आयन, तो उसके भी अपने खुद के मेटल के टुकड़े के अंदर Fe के छोटे छोटे आयन के छोटे छोटे क्या होंगे, कण होंगे। ये जो कण है उसकी ग्रोथ यानी उसकी वृद्धि होती है धातु के अंदर, मेटल के अंदर, कब, जब हम उसको गर्म करते हैं, हीट एनर्जी टेम्परेचर तापमान आपो त्यारे शू थाय एना कणों ने अंदर वृद्धि थाय, ग्रेन ग्रोथ थाय। बीजू छे बे प्रकारना कणों होय छे, दरेक धातुनी अंदर बे प्रकारना कणों होय छे। एक होय छे नानी साइजना कण, जेने आपणे इंग्लिशमां बोलीए छे फाइन ग्रेन, बीजा होय छे मोटी साइजना कण, जेने आपणे कहीए छे कोरस ग्रेन। ओके, आ धातुना कणोने आधारे एनुं जे स्ट्रक्चर छे એ અલગ અલગ રીતે આપણે ડિફાઇન કરી શકીએ છીએ સ્ટ્રક્ચરને, ધાતુના કણોના આધારે ફાઇન ગ્રેન અને કોરસ ગ્રેનના આધારે સ્ટ્રક્ચરની અંદર ફેરફાર થાય છે એને આપણે ડિફાઇન કરી શકીએ છીએ। હવે અહીંયા શું થશે ગ્રેન ગ્રોથની અંદર, તો કે ધાતુના પુનઃસ્ફટિકીકરણ પછી તુરંત જ ધાતુના કણો નાના અને મોટા ભાગે નિયમિત આકારના હોય છે। જ્યારે પણ તમે કોઈ ધાતુને, ફોર એક્ઝામ્પલ મારી પાસે આ ધાતુનો ટુકડો છે, કોનો છે, તો કે લોખંડનો Fe નો, જ્યારે પણ હું આને પુનઃસ્ફટિકીકરણ તાપમાન સુધી ગરમ કરું એટલે કે રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર સુધી ગરમ કરું, તો એના તરત જ પછી એની અંદર એટલે કે આ ધાતુના લોખંડના ટુકડાની અંદર જે કણો હોય છે એ નાના નાની સાઇઝના હોય છે અને મોટાભાગે નિયમિત આકારના હોય છે। ખાસ સાંભળજો શબ્દ, ધાતુના કણ નાની સાઇઝના અને નિયમિત આકારના આખા ધાતુના ટુકડાની અંદર હોય છે, બરાબર છે, ક્લિયર। ધાતુના કણો નિયમિત આકારના અને સમાન સાઇઝના, સોરી નાના આકારના અને નિયમિત આકારના હોય છે। ઓકે, હવે જો આપણે ધાતુના તાપમાનને તેના લઘુત્તમ પુનઃસ્ફટિકીકરણ તાપમાનથી વધારવામાં આવે, હવે આ જે પુનઃસ્ફટિકીકરણ તાપમાન છે, રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર છે, એ પાછા બે પ્રકારના છે, ખાસ ધ્યાન આપજો, બરાબર છે। જે પુનઃસ્ફટિકીકરણ તાપમાન છે, રિક્રિસ્ટલાઇઝેશન તાપમાન છે, ઓકે, ને આપણે શોર્ટમાં લખીએ રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર RT, આ બે પ્રકારના છે। ઓકે, એક હશે લઘુત્તમ રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર એટલે કે મિનિમમ રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર, અને બીજું હશે મહત્તમ એટલે કે મેક્સિમમ રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર। સમજ પડે છે, રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર બે પ્રકારના હોય છે, એક લઘુત્તમ રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર એટલે કે લઘુત્તમ પુનઃસ્ફટિકીકરણ તાપમાન, અને બીજું હોય છે મેક્સિમમ એટલે કે મહત્તમ પુનઃસ્ફટિકીકરણ તાપમાન। તો આપણે ધાતુના ટુકડાને આ જે મિનિમમ એટલે કે લઘુત્તમ રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર છે તેનાથી થોડું વધારે ગરમ કરવાનું છે, એટલે મેક્સિમમ લગી નહીં જવું જોઈએ, મિનિમમ અને મેક્સિમમની વચ્ચે એવી કોઈ લિમિટ સુધી જો આપણે એને ગરમ કરીએ તો એના કણોની સાઇઝમાં શું થાય છે, વૃદ્ધિ થાય છે,
એટલે ધાતુના જે કણ હશે તમારા આ સાઇઝના, ઓકે, એની સાઇઝમાં વૃદ્ધિ થશે. એટલે ધાતુનો કણ કેવો થશે, નાનો હશે હશે એમાંથી થોડો મોટો થશે, મોટો હશે તો એમાંથી થોડો વધારે મોટો થશે, ઓકે. એટલે નાની સાઇઝના જે ધાતુના કણો છે એમાં વૃદ્ધિ થશે અને કણોની સાઇઝમાં વધારો થશે. આ જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે, કણોની વૃદ્ધિ અથવા ગ્રેઇન ગ્રોથ કહેવામાં આવે છે. હવે તમે ધ્યાનથી એકવાર વાંચજો મારી સાથે અહીંયા. ધાતુના પુનઃસ્ફટિકીકરણ પછી તુરંત જ ધાતુના કણો નાના અને મોટાભાગે નિયમિત આકારના હોય છે. હવે જો ધાતુનું તાપમાન તેના લઘુત્તમ એટલે કે મિનિમમ પુનઃસ્ફટિકીકરણ તાપમાનથી થોડું વધારવામાં આવે તો તેના કણોની સાઇઝમાં શું થાય છે, વૃદ્ધિ થાય છે. ને આ જે કણોની સાઇઝમાં વૃદ્ધિ થાય છે એને આપણે કહીએ છીએ કણોની વૃદ્ધિ અથવા ઇંગ્લિશમાં બોલાય ગ્રેઇન ગ્રોથ. ક્લિયર છે? ગ્રેઇન ગ્રોથની પ્રક્રિયા ધાતુમાં રહેલી આ જે ગ્રેઇન ગ્રોથ થાય છે બરાબર, એની જે પ્રક્રિયા છે એ કોના ઉપર આધાર રાખે છે, આપણને કેવી રીતના ખબર પડશે કે ભાઈ આ ધાતુમાં ગ્રેઇન ગ્રોથ વધારે થશે અથવા આ ધાતુમાં ગ્રેઇન ગ્રોથ ઓછો થશે અથવા આ ધાતુમાં થશે જ નહીં, ઓકે. તો એનો જે આધાર છે એ એમાં રહેલી વિશુદ્ધિઓ એટલે કે જે કચરો ડસ્ટ અશુદ્ધિઓ એના ઉપર આધાર રાખે છે, એમાં થતું વિરૂપણ એટલે કે આકારમાં થતા ફેરફારને આધારે પર આધાર રાખે છે, મિશ્ર તત્વોની હાજરી એટલે કે એની અંદર જે બીજા આપણે એલોય નાખ્યા હશે, કાર્બનના કણો હશે, બીજી કોઈ ધાતુના તત્વો હશે, એલોય એલિમેન્ટ ઇંગ્લિશમાં એને બોલાય, મિશ્ર તત્વોની હાજરી એટલે એલોય એલિમેન્ટ, એની હાજરી અને એનું જે પર્સન્ટેજ પ્રમાણ હોય છે 2%, 15%, 25%, એટલે જે પર્સન્ટેજમાં એનું પ્રમાણ અને એલોય એલિમેન્ટ એટલે કે મિશ્ર તત્વોની હાજરી એના ઉપર એનો આધાર હોય છે. ત્યાર પછી એમાં ઉત્પન્ન થતું રેસિડ્યુઅલ સ્ટ્રેસ એ પણ તમારા કણોની વૃદ્ધિને અસર કરતું પરિબળ છે, ઓકે. ત્યાર પછી તમે ઉપર જે હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ કરો છો જેને બોલાય છે ધાતુની એનેલિંગ પ્રક્રિયા, હીટ ટ્રીટમેન્ટ ધાતુ પર જે પહેલામાં પહેલી હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ કરવામાં એનું નામ છે એનેલિંગ. તો એ જે એનેલિંગ પ્રક્રિયા છે ધાતુની હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ છે એનો સમય અને કેટલા તાપમાન સુધી કરવામાં આવે છે અને કેટલા સમય સુધી કરવામાં આવે છે એ પણ તમારા કણોની સાઇઝમાં જે વૃદ્ધિ થાય છે એને અસર કરે છે. અને છેલ્લું છે ઉષ્મા ઉપચાર એટલે કે તમે કયા પ્રકારની હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ યુઝ કરો છો તે, બરાબર છે. તો આ 1, 2, 3, 4, 5 અને 6 જે પરિબળ મેં તમને કીધા એ તમારે નોટ ડાઉન કરવાના છે, વિશુદ્ધિ, વિરૂપણ, મિશ્ર તત્વોની હાજરી, એનું પર્સન્ટેજ એટલે કે ટકાની અંદર પ્રમાણ, ઉત્પન્ન થતું રેસિડ્યુઅલ સ્ટ્રેસ, ધાતુની એનેલિંગ પ્રક્રિયાનો સમય અને એનેલિંગ પ્રક્રિયાનું તાપમાન, ઉષ્મા ઉપચાર એટલે કે કયું જે તમે હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ કરો છો તે, એ બધા પર તમારા કણોની સાઇઝની વૃદ્ધિ આધાર રાખે છે. તથા ધાતુને પુનઃસ્ફટિકીકરણ તાપમાનથી વધુ તાપમાન પર જો લાંબો સમય સુધી મૂકી રાખવામાં આવે તો તેના કણોની વૃદ્ધિ અમુક ચોક્કસ મર્યાદા સુધી જ થઈ શકે છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જો ધાતુને તમે પુનઃસ્ફટિકીકરણ તાપમાન કરતાં વધુ તાપમાને બરાબર છે થોડા સમય સુધી મૂકી રાખો અથવા લાંબા સમય સુધી જો મૂકી રાખો તો એની અંદર જે કણોની સાઇઝની જે વૃદ્ધિ થાય છે એમાં જે ગ્રેઇન ગ્રોથ થાય છે એ અમુક ચોક્કસ લિમિટ એટલે કે મર્યાદામાં જ થઈ શકે છે. ક્લિયર છે? તો તમે સમજી શકો છો કે જો તમારે ધાતુના કણોનું અથવા કોઈપણ ધાતુનું ટુકડો અથવા કોઈપણ તમારી પાસે વર્કપીસ આવે એના સ્ટ્રક્ચરમાં જો તમારે ફેરફાર કરવો હોય તો તમારે એની જે ગ્રેઇન સાઇઝ છે, ઓકે, એ કંટ્રોલ કરવી પડે. સેકન્ડ, તમારે એના જો ભૌતિક ગુણધર્મ અથવા યાંત્રિક ગુણધર્મમાં પણ જો ફેરફાર કરવો હોય તો પણ તમારે એની અંદર જે ગ્રેઇન સાઇઝની ગ્રોથ થાય છે એને કંટ્રોલ કરવો પડશે. કંટ્રોલ કરવા માટે તમારી પાસે આ 6 પરિબળ છે, એને જો તમે કમ્પ્લીટલી મેન્ટેન કરશો તો તમે એના ગ્રેઇન ગ્રોથને પણ કંટ્રોલ કરી શકશો. અને ગ્રેઇન ગ્રોથને કંટ્રોલ કર્યા પછી તમે એના જે ભૌતિક ગુણધર્મો યાંત્રિક ગુણધર્મો, ઓકે, એને કંટ્રોલ કરીને તમને જે સ્પેસિફિક રિક્વાયરમેન્ટમાં વર્કપીસ જોઈએ છે અથવા વર્કપીસની અંદર જે તમને સ્પેસિફિક પ્રોપર્ટીઓ જોઈએ છે એ તમે મેળવી શકશો, ઓકે. અને આ બધાની પાછળ મેઇન કોણ છે, તો કે ભાઈ પુનઃસ્ફટિકીકરણ તાપમાન.
એટલે કે રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર. હવે થોડું તમે બેકગ્રાઉન્ડમાં જાઓ, પાછળ જાઓ ભૂતકાળમાં, અને વિચારો કે શું કામ તમને મેટ્રોલોજી અથવા MSM મટીરિયલ સાયન્સ એન્ડ મેટ્રોલોજી સબ્જેક્ટ ભણાવવામાં આવ્યો. તેમાં તમને બૂમ પાડી પાડીને સરે કીધું હશે કે ભાઈ પુનઃસ્ફટિકીકરણ તાપમાન, બરાબર ઇંગ્લિશમાં બોલાય રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર, ધાતુનું મેલ્ટિંગ પોઈન્ટ, બરાબર છે. આ બધી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે, કારણ કે દરેક ધાતુના બે પોઈન્ટ હોય છે. બે પોઈન્ટ દરેક ધાતુની અંદર અલગ અલગ ટેમ્પરેચરના હોય છે, દરેકની અંદર ટેમ્પરેચર વેલ્યુ અલગ અલગ હોય છે, અને એના પ્રમાણે જ તમારી આખી ઇન્ડસ્ટ્રીની અંદર મટીરિયલનું સિલેક્શન, વર્કપીસની અંદર જે પ્રોપર્ટીઓ આવે છે, અથવા જો મટીરિયલને રિપ્લેસ કરવું હોય એની જગ્યાએ તમે બીજું કયું મટીરિયલ એક્સેપ્ટ કરી શકો, એ દરેકે દરેક વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે. તો મેન્યુફેક્ચરિંગ અને મેટ્રોલોજી, બરાબર છે, એટલે કે ઉત્પાદનશાસ્ત્ર અને ધાતુશાસ્ત્ર બે એકબીજાના પર્યાય છે. તો તમારે બધા સબ્જેક્ટ મિકેનિકલની અંદર બહુ ધ્યાનથી સાંભળવાના છે, બહુ ધ્યાનથી શીખવાના છે. ઓકે, તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 ઓવર થાય છે, ક્લિયર છે. ફટાફટ આપણે લેક્ચરને એન્ડિંગમાં ક્વિક રિવિઝન કરીશું કે ચેપ્ટર નંબર 1ની અંદર આપણે કઈ કઈ વસ્તુ જોઈ. તો સ્ટાર્ટિંગમાં જ ચેપ્ટર નંબર 1ની અંદર આપણે યાંત્રિક પ્રોપર્ટીઓ જેવી કે સ્ટ્રેન્થ, ડક્ટિલિટી, હાર્ડનેસ, ટફનેસ, મેલેબિલિટી, બ્રિટલનેસ, બરાબર, એ બધી જે પ્રોપર્ટીઓ છે, ગુણધર્મ છે, એના વિશે માહિતી મેળવી. ત્યાર પછી આપણે ઉત્પાદન પ્રક્રિયાનું વર્ગીકરણ જોયું, બરાબર છે, જેની અંદર આકાર બદલવાની ક્રિયા, જોડવાની ક્રિયા, મશીનિંગની ક્રિયા, સરફેસ ફિનિશિંગની ક્રિયા, એના વિશે માહિતી મેળવી. ત્યાર પછી આપણે ધાતુની અંદર પુનઃસ્ફટિકીકરણ, બરાબર છે, એની પહેલાં એક આપણે કન્સેપ્ટ જોયો કે ભાઈ રેસિડ્યુઅલ સ્ટ્રેસ, બરાબર છે, રેસિડ્યુઅલ સ્ટ્રેસ કેમ રહી જાય છે, કોમ્પોનન્ટની અંદર રેસિડ્યુઅલ સ્ટ્રેસ કેમ ઉત્પન્ન થાય છે, એને જો સોલ્વ નહીં કરવામાં આવે તો એના કારણે કોમ્પોનન્ટની અંદર કઈ કઈ ખામીઓ ઉત્પન્ન થાય છે, એના વિશે માહિતી મેળવી. અને એની સાથે સાથે જ આપણે એક પ્રોસેસ જોઈ કે ભાઈ એને ગરમ કરીશું કોમ્પોનન્ટને, તો એની અંદરનું રહેલું સ્ટ્રેસ રિલીવ થઈ જશે અને કોમ્પોનન્ટ તમારો સેફ થઈ જશે. અને ત્યાંથી એક કન્સેપ્ટ આવ્યો આપણો પુનઃસ્ફટિકીકરણ તાપમાન, એટલે કે રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર. ત્યાર પછી આપણે એની ઉપર માહિતી મેળવી અને રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરની માહિતીની અંદર આપણે ઉત્પાદન કાર્યમાં એની શું અસર થાય છે ધાતુના ટુકડા પર અથવા વર્કપીસ ઉપર એ જોયું. અને ચેપ્ટરને એન્ડિંગમાં આજે આપણે જે ગ્રેન ગ્રોથ એના વિશેની માહિતી મેળવી. તો આના ભાઈ તમે કહી શકો છો અથવા કન્ક્લુઝન લાવી શકો છો કે ભાઈ જે રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે જે ઉત્પાદન પ્રક્રિયામાં તમને ઘણી બધી જગ્યાએ હેરાન કરી શકે છે. ઓકે, એટલે એના વિશે તમને પૂરેપૂરું નોલેજ હોવું જોઈએ અને એને જે કંટ્રોલ કરવાની રીત છે એ પણ તમને ખબર હોવી જોઈએ, ક્લિયર. અને લાસ્ટ આપણે ચેપ્ટરના એન્ડિંગમાં ઉત્પાદન પ્રક્રિયા અને ધાતુના ગુણધર્મોનો પરિચય, જે ચેપ્ટર નંબર 1 છે, આજે આપણો ઓવર થાય છે. નેક્સ્ટ જ્યારે આપણે આગળ લેક્ચર બનાવીશું તેમાં આપણે ચેપ્ટર નંબર 2 યાની એટલે કે બીજું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, મેટલ વર્કિંગ પ્રક્રિયાઓ. ત્યાં સુધી જે પણ વસ્તુ તમને કીધી છે અહીંયાથી એ નોટ ડાઉન કરો, ઓકે. અને ત્યાર પછી તમને ઇન ફ્યુચર જો લેક્ચર કશે બેઠા બેઠા ફ્રી ટાઈમમાં જોવાય તો જ્યાંથી તમને લેક્ચર મોકલવામાં આવે છે યુટ્યુબ ચેનલ મિતુલ બાલોટ, એને સબસ્ક્રાઈબ કરો અને ફ્રી ટાઈમમાં પણ તમે જૂના લેક્ચર જોઈને એનું રિવિઝન ચાલુ રાખો એવી આશા સાથે આજે આપણે લેક્ચરને અહીંયા પૂરો કરીએ છીએ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.